પૈસો પુણ્યથી મળે, પદવી પુણ્યથી મળે, પ્રતિષ્ઠા પુણ્યથી મળે, પરિવાર પુણ્યથી મળે, આ બધા જીવનના નિર્વાહના કાર્યો છે. ક્ષમા, સરળતા, ઔદાર્ય, નમ્રતા આ બધા જીવન નિર્માણના કાર્યો છે. લાસ્ટ પશુની યોનિમાં આપણે આવા કોઈ જીવનના નિર્માણના કાર્યો નથી કર્યા. અહીંથી મરીને આવતા ભૂમાં ક્યાં જવાના છીએ એની આપણને ખબર નથી. ત્યાં ગયા પછી પણ કેવા કાર્યો કરશું એની આપણને ખબર નથી. ત્યારે આજે તમને એક જ વાત કરવીશ, હવે નિર્વાહ નહીં, હવે લાઈફનું મેન્ટેનન્સ નહીં, હવે લાઈફનું ક્રિએશન. આપણી જિંદગીમાં કોઈ ક્રિએટિવ વર્ક કરવું છે. તમને પૂછું, આંખમાં નંબર વધે એ તમને વધારે ખટકે છે કે તમારી આંખોમાં વાસનાને વિકાર વધે એ તમને વધારે ખટકે છે? નંબર વધે તો એને ઘટાડો, એ જીવનનો નિર્વાહ છે. પણ મારી વાસનાને મારા વિકારો મારે ઘટાડવા છે, આ જીવનનું નિર્માણ છે. નંબર તો કદાચ ચશ્મા પહેરી લેશો એટલે ફરી પાછું દેખાતું થઈ જશે, પણ આ જીવનમાં જો ઉંમર 50, 55 ને 60 ની થયા પછી પણ તમારા ભીતરમાં ચાલતા અશુભ ધ્યાન, દુર્ધ્યાન, કુવૃત્તિઓ, વાસના ને વિકારો જો શાંત નહીં થાય, તમે તમારી જિંદગીનું નિર્માણ કઈ રીતના કરી શકશો? નિર્વાહ એક જિંદગી સુધી ચાલે છે. આ જિંદગીમાં જો નિર્માણ કરી ગયા, જન્મો જન્મ સુધી કામ લાગવાનું છે. પુણ્ય તો શેર બજાર જેવું છે, આજે ઉપર હોય આવતીકાલે આ પુણ્ય પાછું ખતમ પણ થઈ શકે છે. અચ્છા અચ્છા, કરોડપતિઓ રોડપતિઓ થાય છે કે નથી થતા? થઈ શકે છે. પુણ્યના ભરોસે જીવનમાં ક્યારેય નહીં ચાલતા. ધર્મના ક્ષેત્રમાં પુરુષાર્થ જ જોઈશે. જો પુરુષાર્થ કર્યો હશે, આ ભાવ તો સારો છે, આવતો જન્મ પણ સારો છે. એ ફરી એકવાર કહું છું, નિર્વાહને ગૌણ કરો, નિર્માણને તમે કેન્દ્ર પર રાખો. તમને પૂછું છું, ઓક્સિજન લ્યો છો કે લેવાય જાય? જલ્દીથી, ઓક્સિજન લ્યો છો કે લેવાય જાય? લેવાય જાય. રોજ સવાર બપોર ને સાંજ ભોજન તમે કરો છો, કમ્પલસરી કરો છો, બરાબર છે? અને ક્યારેક સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યુ, ક્યારેક આવા કોઈ તાવ વગેરે આવી જાય અને ડોક્ટર તમને ઇન્જેક્શન આપે, એ ઈચ્છાપૂર્વક લ્યો છો કે ઈચ્છા વગર લ્યો છો? ઈચ્છા નથી હોતી કે મારે ઇન્જેક્શન લેવા જ, આપણી ઈચ્છા જરાય નથી હોતી, મારે કોઈ દવા કે ટેબ્લેટ લેવી પડે. તો આ ત્રણ વાત થઈ, નંબર એક ઓક્સિજન, નંબર બે ભોજન, નંબર ત્રણ ઇન્જેક્શન. હવે તમને પૂછું છું, ધર્મ ઓક્સિજનની જગ્યાએ છે, ધર્મ ભોજનની જગ્યાએ છે કે ધર્મ ઇન્જેક્શનની જગ્યાએ છે? ઝડપથી, સૂતા હો અને તમને સારા સપના આવે કે મારે વહેલી સવારે વિહારમાં જવાનું છે, ઉઠી જાઓ અને જુએ તો કેટલા વાગ્યા હોય? બે. હાલો સુઈ જાઓ. વળી પાછા ત્રણ વાગે ને ઉઠી જાઓ, હજી એક કલાકની વાર છે, સુઈ જાઓ. અને શું કહેવાય? ઓક્સિજન. ઓક્સિજનમાં ઈચ્છા નથી હોતી હું લઉં, સહજ લેવાય જાય, એમાં આત્મામાં જે સહજ વણાઈ જાય ને, એ ધર્મ ઓક્સિજનની ક્વોલિટીનો ધર્મ છે. ક્યાંક યાદ આવે, ભૂખ લાગે ત્યારે જે લઈએ એને શું કહેવાય? ભોજન. એક વર્ષમાં એક વિહાર ન કર્યો અને આવા સંમેલનમાં આવીએ એટલે વળી એક ઇન્જેક્શન લાગે, હા હવે તો વિહાર કરવાનો. ભાઈ કેપ્ટન, હવે આપણને પહેલા યાદ કરજો, તું યાદ નતો કરતો ને એટલે આપણા વિહાર બંધ થઈ ગયા હતા. અને એવી રીતે ફરી પાછા શરૂ થાય એને શું કહેવાય? ભોજન. પણ હલો, વિહાર ફાવશે નહીં? આજે તો મારે બહાર જવાનું છે ને, પછી બીજી વાર કહેજો. કટ ઓફ. પાછો બે દિવસ થાય એટલે કેપ્ટન તો બરાબર પાછળ લાગેલો જ હોય. હાલો વિહાર, અરે યાર આજે જરાક તબિયતમાં સુસ્તી છે એટલે આજે નહીં ફાવે. મારા બેટા પાસે આવા એક વર્ષ ચાલે એટલા ઇસ્યુ હોય છે. ઇસ્યુ, આ ઇસ્યુ ની પણ એક આખી જાણે ડિરેક્ટરી બનાવી દીધી હોય કે ઓલો ઇસ્યુ તો થઈ ગયો છે, હવે આવતી વખતે ફોન આવે ત્યારે કયો ઇસ્યુ કહેવાનો છે. આવા લોકો માટે આ વિહાર ઇન્જેક્શન બની જાય છે. ફરીથી કહું, ધર્મ ઓક્સિજનની જગ્યાએ લાવો. ખાલી વિહાર નહીં, કોઈ પણ ધર્મ તમારા માટે સહજ થઈ જવો છે. અલબત્ત.